સંતરામપુર પોલીસ દ્વારા લોકડાઉનમાં કડક હાથે કામગીરી કરીને ખૂબ જ મોટી સંખ્યામાં વાહનો ડિટેન કરી લાખો રૂપિયાનો દંડ વસૂલ કરી વાહનોને છોડી મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી. પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશન દ્વારા હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસના પગલે લોકડાઉન અંતર્ગત કડક અમલવારી કરીને સંતરામપુર પોલીસ દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓને ડિટેન કરવામાં આવી રહી છે. ખૂબ જ મોટી સંખ્યાની અંદર લોકડાઉનનો અમલ કરીને પસાર થતા ટુ વ્હીલર અને ફોર વ્હીલર સાથે ચાલકોને સંતરામપુર ટ્રાફિક જમાદાર વીરાભાઈ માછી કારકુન રંજનબેન દ્વારા કડક કાયદાની અમલવારી કરીને પીયુસી ગાડીનો વીમો, ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ કયા કારણસર ગાડી લઈને પ્રવાસ કરતા વાહન ચાલકોનું ધ્યાન રાખીને ખૂબ જ મોટી સંખ્યામાં વાહન ડિટેન કરીને સંતરામપુર પોલીસ સ્ટેશનની હદમાં ખડકલો કરી દેવામાં આવ્યો છે. નાનાથી લઈને મોટી રકમનો દંડ કરવામાં આવતા હાલમાં આશરે 1.5-2 લાખ રૂપિયા જેટલો રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. પહેલા દિવસે 94,000 અને બીજા દિવસે 70,000 જેટલો દંડ વસૂલ કરીને ગુજરાત સરકારની તિજોરીમાં મોકલવામાં આવ્યા હોવાનું તેમજ 50 જેટલા વાહનોને દંડ ભરવાને સંતરામપુર પોલીસ દ્વારા છોડવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. આ તબક્કે ટ્રાફિક જમાદાર વીરાભાઈ માછીએ પ્રજાનું જણાવ્યું કે હાલમાં કોરોના વાયરસને લઈને લોકડાઉન ચાલુ રહી છે. અમીન કોઠારી, ZSTV સંતરામપુર.